स्टूडेंट्स, गुड मॉर्निंग, केम छो? आज आप अपने नव चेप्टर चेप्टर नंबर 5 शुरू करने जा रहा है। चेप्टर नंबर 5 जिनू नाम है एम कॉमर्स नो परिचय। अपने लास्ट चौथु चेप्टर जो चौथा चेप्टर नी अंदर ई कॉमर्स नो परिचय हतो। ई कॉमर्स एटले इलेक्ट्रॉनिक कॉमर्स, इंटरनेट जेवा माध्यम थी तमे जे वाणिज्यिक प्रवृत्तिओ करो छो एने ई कॉमर्स कहेवामां आवे छे। हवे आपणे टेक्नोलॉजी नी वात करीए तो टेक्नोलॉजी नो जेम जेम विकास थतो गयो तेम तेम टेक्नोलॉजी नी अंदर जे कार्य आपणे कम्प्यूटर के लैपटॉप उपर करी रह्या हता एज कार्य ने जेम जेम टेक्नोलॉजी नी वधती गयो तेम तेम ए नानी स्वरूपमां आवी गयो। ने नाना स्वरूपमां एटले स्मार्टफोन ना स्वरूपमां आवी गयो। એટલે કે તમારું એક કોમ્પ્યુટર એક જે કામ કરી શકે છે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને એ લેવલનું કાર્ય આપણને મોબાઈલ ઉપર મળવા લાગ્યું છે, સ્માર્ટફોન ઉપર મળવા લાગ્યું છે। એટલે જે કોમર્શિયલ એક્ટિવિટીઝ જે આપણે કહેતા હતા વાણિજ્યિક પ્રવૃત્તિઓ એ મોબાઈલની મદદથી પણ પોસિબલ થવા લાગી, શક્ય થવા લાગી। તો મોબાઈલ જેવા કોમર્સ એટલે કે મોબાઈલ જેવા સાધનોની મદદથી જ્યારે આવી વાણિજ્યિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એને એમ કોમર્સ કહેવામાં આવશે। તો આજે એ એમ કોમર્સ વિશે આપણે જોવાનું છે। મોબાઈલ કોમર્સ જેને કહેવામાં આવશે એને એમ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે। તે મોબાઈલ ફોન છે, પીડીએ એટલે કે પર્સનલ ડિજિટલ અસિસ્ટન્ટ છે, સ્માર્ટફોન છે, ટેબ્લેટ છે, પામ ટોપ કે તેના જેવા કોઈ પણ મોબાઈલ સાધન દ્વારા ઇન્ટરનેટની મદદથી માલ કે સેવાના ખરીદ વેચાણને રજૂ કરે છે। એમ કોમર્સ ઉપયોગ કરતા અને લવિચકતા એટલે કે ફ્લેક્સિબિલિટી આપે છે અને સાર્વત્રિકતા એટલે કે યુબિક્વિટીનો લાભ પૂરેપૂરો પાડે છે। મોબાઈલ ફોનના ઉપયોગથી ગ્રાહક કોમ્પ્યુટરના ટર્મિનલ પાસે કે દુકાનમાં પ્રત્યક્ષ હાજર ન હોવા છતાં વ્યવસાયિક વ્યવહાર કરી શકે છે। આને લગતા ઉપકરણોનો ઉપયોગ કરતા જ્યાં જાય તેની પાસે જ હોય છે, જે કોઈ પણ સ્તરે ઇન્ટરનેટનો ઉપયોગ શક્ય બનાવે છે। પરિવહન વખતે તે વાસ્તવિક સમયની વ્યવહારની સુવિધા આપે છે। સ્માર્ટફોન અને ટેબ્લેટની લોકપ્રિયતા દિન પ્રતિદિન ખૂબ જ વૃદ્ધિ પામી રહી છે અને એના કારણે લોકો વધુ ને વધુ એમ કોમર્સ તરફ વળી રહ્યા છે। એમ કોમર્સના ઉદાહરણ આપેલા છે, જુઓ। એમાં પહેલું છે ભાઈ હવાઈ ટિકિટની ખરીદી। તો એક છે ઓનલાઈન શોપિંગ, જેની આપણે અત્યારે ચર્ચા કરી કે મોબાઈલની ઉપર આપણે જે ચોથા ચેપ્ટરની અંદર ઈ કોમર્સની અંદર જે જોઈતી વેબસાઇટ એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, જે કે બી બધી વેબસાઇટો જોઈતી એ બધી જ વેબસાઇટ દ્વારા હવે શું કરી રહ્યા છે કે પોતાની નાની નાની એપ્લિકેશન્સ તૈયાર કરી રહ્યા છે જે મોબાઈલની અંદર સ્માર્ટફોનની અંદર કામ કરી શકે, જેને આપણે ટૂંકમાં એપ્સ કહીએ છીએ। તેવી એપ્સ ડિઝાઇન કરીને મોબાઈલમાં, એટલે કે જે કાર્ય તમે એમેઝોનની કે ફ્લિપકાર્ટ કે કોઈ પણ એવી વેબસાઇટને તમે ઓપન કરીને પછી એના માટે ખરીદી કરવા માટે જે કાર્ય કરે તે સેમ પ્રક્રિયા, સેમ કાર્ય તમે મોબાઈલની અંદર પણ કરી શકો એવી સગવડ આપી છે। પછી આમાં થોડા ઉદાહરણ આપેલા છે કે ભાઈ હવાઈ ટિકિટની ખરીદ, તમારે એરલાઇન ટિકિટ ખરીદવી હોય તો ખરીદી શકો છો, મૂવી ટિકિટ ખરીદવી, પિક્ચર ચલચિત્ર જોવા જવું એટલે કે મૂવીની ટિકિટ ખરીદી શકો છો, રેસ્ટોરન્ટમાં તમારે બુકિંગ કરાવવું હોય, રિઝર્વેશન કરાવવું હોય એના માટે છે, હોટલમાં રહેવા જવું હોય તો તેના માટેનું બુકિંગ ને રિઝર્વેશન કરાવી શકો છો, શેર બજાર જે શેર માર્કેટ છે એનું એનાલિસિસ એટલે કે શેર બજારનું પૃથ્થકરણ તમે કરી શકો છો, બેંક અને તેના જેવી અન્ય વાણિજ્યિક સંસ્થાઓ પોતાના વ્યવસાયને સુરક્ષિત રાખવા એમ કોમર્સને વધુ ને વધુ ઉપયોગ કરી રહી છે। તેઓ પોતાના ગ્રાહકને મોબાઈલ ફોન દ્વારા ખાતાની સિલક જાણવી, શેર બજારની વધઘટ જોવા અને તેમાંથી ખરીદ વેચાણ કરવા માટેની સુવિધા આપી રહી છે। આ સેવાને મોબાઈલ બેન્કિંગ અથવા તો એમ બેન્કિંગ પણ કહેવામાં આવે છે। જે રીતે નેટ બેન્કિંગ હતું તો નેટ બેન્કિંગની અંદર આપણે જે સગવડો મળી હતી તે પેલું જે હતું કે રોકડ કેશ તમે નથી ઉપાડી શકતા, એ સિવાયની બધી જ પ્રક્રિયા તમે કરી શકશો। તમે એકાઉન્ટનું બેલેન્સ જાણી શકો છો, જે કઈ બી શેર બજાર છે તેની અંદર ખરીદ વેચાણ કરવા માટે પૈસાની શું તમારે આપવા હોય તો પૈસાનું ટ્રાન્સફર પણ કરી શકો છો। આ બધી જ સેવા જે છે એને એમ બેન્કિંગ કહેવામાં આવે છે। મોબાઈલ ઉપકરણો દ્વારા પૂરી પાડવામાં આવતી શેર બજારને લગતી સેવાઓ પણ હવે પ્રચલિત બની રહી છે, તેને મોબાઈલ બ્રોકરેજ તરીકે ઓળખવામાં આવે છે। મોબાઈલ સંબંધિત સેવાઓની માંગણી સાથે સમાચાર માહિતી, રમત ગમત, મનોરંજન, ખરીદી અને આરક્ષણ અંગેની માહિતી જેવા ક્ષેત્રો પણ વિસ્તાર પામી રહ્યા છે। હવે તમને મોબાઈલની ઉપર, સ્માર્ટફોનની ઉપર દરેક પ્રકારના ન્યૂઝ મળી જશે, ગેમ્સ મળે છે તમને, ઉપરાંત ઓનલાઈન આજે તમે જુઓ તો ક્રિકેટ મેચ ચાલે તો ક્રિકેટ મેચ તમે ઓનલાઈન તમારા મોબાઈલ ઉપર પણ જોઈ શકો છો, કદાચ લાઈવ વિડીયો નહીં જોઈ શકતા તો એના જે સ્કોર છે તે સ્કોરની માહિતી તમને મળતી હોય છે, એન્ટરટેનમેન્ટ તમને ત્યાંથી મળી જશે, તમે ખરીદી કરી શકો, ઓનલાઈન શોપિંગની ફેસિલિટી છે, રિઝર્વેશન કરાવી શકો છો, આવી ઘણી બધી માહિતીઓ અત્યારે ચાલી રહી છે। હવે એમ કોમર્સ છે તો એમ કોમર્સના શું લાભ છે, શું બેનિફિટ છે, બેનિફિટ ઓફ એમ કોમર્સ જોઈશું આપણે। મોબાઈલના ઉપયોગનો ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ રહી છે અને તે હવે માત્ર પ્રત્યય વ્યવહાર એટલે કે પરસ્પર વાત કરવા પૂરતો મર્યાદિત રહ્યો નથી,
मोबाइल संस्थाओं नवी सुविधा धरावता स्मार्टफोन आ गया है। पहला एवं तो फक्त मोबाइल नो उपयोग एटले शू नाना पेला फोन ना डबला होता फक्त एक बीजा साथे वात करवा पूरत हवे त्यां सुधी मर्यादित रह्युं नथी। आ फोन तमारे इंटरनेट ना उपयोग थी घणी बधी प्रक्रिया घणी बधी क्रियाओ करी शके छे। एटला माटे तो आ फोन ने स्मार्टफोन पण कहेवामां आवे छे जेना द्वारा ग्राहक ने सरलता लवचिकता सुरक्षा एक साथ पूरी पड़वा इजीली काम कर सको ते बधुं साथ साथ फ्लेक्सिबिलिटी मळशे तमने सिक्योरिटी मळशे आवी बधी ज बाबत एक साथ पूरी पड़वामां आवशे। सहज उपलब्धता और गतिशीलता ने कारण एम कॉमर्स आजकल वधु प्रचलित थई रह्युं छे। वेब विकास करती संस्थाओं पर मोबाइल उपकरणों पर वेबसाइट ने योग्य रीते दर्शाई शकाय ते सक्रियता दाखवी रही है। आज जोईए तो इजीली उपलब्ध थई जशे स्मार्टफोन आज दरेक जग्या मिली रही है एनी प्राइस लेवल कॉम्प्यूटर करता घणी वखत ओछी थाय छे तो एना लीधे मिली जाय छे। गतिशीलता तमे एक जगह बी जगह आराम से लई जई शको छो। हवे बधा कारण खूब ज अत्यारे फेमस थई रह्युं छे प्रचलित थई रह्युं छे। एम कॉमर्स वायरलेस नेटवर्क और इंटरनेट नु एवं संचालन है कि जेने हस्तगत उपकरण द्वारा सतत पासे राखी शकाय छे। तमे कंटीन्यू तमे धारो कि लैपटॉप छे तो लैपटॉप कदाच एक साथ पासे नथी राखी शकता पर डेस्कटॉप कॉम्प्यूटर छे तो साथे लईने नथी फरी शकता पर मोबाइल तो तमारी पासे ज होवानो कायम माटे इंटरनेट और ई कॉमर्स ना फायदा एम कॉमर्स द्वारा पण उपलब्ध थाय छे। एम कॉमर्स में केटलाक लाभ जे छे ते दर्शावेला छे जेने आपणे वन बाय वन जोईशुं। तेमां सौथी पहेलुं छे एम कॉमर्स उपयोगकर्ता ने अनुकूलन पूरु पाड़े छे। शुं अनुकूलन पूरु पाड़शे के भाई मोबाइल उपकरण केटली क्लिक द्वारा उपयोगकर्ता परिवहन समय दरमियान पण खरीदी बैंकिंग और मीडिया फाइल डाउनलॉड करवा जेवी प्रवृत्ति करी शकशे। आपणे कहीए ने पेलुं घणी वखत छे ने नॉन प्रोडक्टिव टाइम कहेवामां आवे छे। नॉन प्रोडक्टिव टाइम एटले शुं के ए समय तमे बीजुं कंई ज कार्य नथी करी शकता तो एने नॉन प्रोडक्टिव एमांथी कशुं कंई थवानुं नथी। जेम के ट्रावेलिंग तमे करी रह्या छो परिवहन दरमियान ट्रावेलिंग करी रह्या तो त्यां फक्त तमारे बस के ट्रेन के जेमां व्हीलरमां जया छो तेनी अंदर तमारे फक्त बेसी ज रहेवानुं छे बीजुं कोई काम। आवा समय पण तमे एने प्रोडक्टिव बनाई शको छो एने उपयोगमां आवी शके एवो समय तमे एने बनाई शको छो। કેમ કારણ કે તમારી પાસે સ્માર્ટફોન છે અને ઇન્ટરનેટ કનેક્શન છે આની અંદર તમે ત્યાં બેઠા બેઠા ટ્રાવેલિંગ દરમિયાન તમે ફ્રી છો બેઠા છો તો તમે ખરીદી કરી શકો છો બેન્કિંગને લગતી ક્રિયા કરી શકો છો મીડિયા ફાઇલ યા સોંગ ડાઉનલોડ કરી શકો એવી કઈ બી ફાઇલ પીડીએફ ફાઇલ બધી ડાઉનલોડ કરી શકો આવી ઘણી બધી પ્રવૃત્તિ ન્યૂઝ પેપર તમને ઓનલાઈન મળી જાય તો ન્યૂઝ પેપર તમે જોઈ શકો છો। મીન્સ જે નોન પ્રોડક્ટિવ ટાઈમ હતો એને પ્રોડક્ટિવ ટાઈમની અંદર તમે ફેરવી શકો છો એમ કોમર્સના લીધે। આ એક બહુ મહત્વનો ફાયદો છે। મોબાઈલ સાધન દ્વારા ઉપયોગકર્તાને પરોક્ષ રીતે કોઈ પણ સમય અને સ્થાને સંપર્ક કરી શકાશે। તમે જે કઈ બી ઉપયોગ કરતા એનો સીધો કોન્ટેક્ટ થઈ જાય ત્યાં તરત જ આમ મેસેજ આવી જાય કઈ બી તમે કરો તરત જ એની સામે મેસેજ દ્વારા કોન્ટેક્ટ કરી શકાય છે। વ્યવહાર ખર્ચમાં ઘટાડો થાય જે કઈ બી વ્યવહાર થશે કે ટ્રાવેલિંગ માટેનો ખર્ચો કે બીજા જે કઈ બી વ્યવહાર માટેનો થયો એ બધો ખર્ચ કારણ કે તમારા મોબાઈલની અમુક ક્લિક કરો તમે ક્લિક 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 કરો એટલે તમારું કાર્ય ફટાફટ થઈ જાય એની અંદર। વિક્રેતાને ઓર્ડર આપવામાં ઓછો સમય લાગે છે તદઉપરાંત ઉપયોગકર્તા પાસે પીસી કે લેપટોપ હોવું જરૂરી નથી। મોટી મોટી સંસ્થાઓ હોય છે જે સંસ્થાઓની અંદર ઘણી વખત ઓર્ડર આપવાનો હોય પેલું તમને લાસ્ટ ટાઈમ મેં સમજાવ્યું હતું ઈ કોમર્સ વખતે ફરી યાદ અપાવી દઉં ફરી સમજાવી દઉં છું કે ઘણી વખત શું થાય કે ભાઈ જે વેચાણકર્તા હોય છે એને ઓર્ડર આપવાનો હોય હવે ઓર્ડર આપવા માટે ઘણી વખત શું ભાવપત્રક મંગાવે પછી એને જોવે પછી નક્કી કરે અને પછી ઓર્ડર આપે તો એના માટે ટાઈમ બગડે 2-3 દિવસનો ઘણી વખત સમય નીકળી જાય એટલે એનો આપણે સોલ્યુશન જોઈએ કે ભાઈ ઈ કોમર્સ દ્વારા કરી શકો છો। સેમ વસ્તુ એમ કોમર્સમાં પણ પોસિબલ છે। બીજું ઈ કોમર્સ એમ કોમર્સમાં સૌથી મોટો ફાયદો શું કે સામેવાળા વ્યક્તિ પાસે ધારો કે કોમ્પ્યુટર નથી પર્સનલ કોમ્પ્યુટર એટલે કે પીસી નથી કે લેપટોપ નથી પણ સ્માર્ટફોન છે તો સ્માર્ટફોન પર એ ઓર્ડર સરળતાથી મેળવી શકે છે। આ એક બહુ મહત્વનો લાભ છે એના માટે। વ્યવસાયિક પ્રક્રિયાઓ સુવ્યવસ્થિત બનશે જે કે બિઝનેસમેન વગેરે બધું ઇઝીલી મેન્ટેન થઈ જશે। વૈશ્વિક સંપર્ક શક્ય બને છે આખા વર્લ્ડમાં ઇન્ટરનેટ આખા વર્લ્ડમાં ફેલાયેલું છે સ્માર્ટફોન દ્વારા આખા વર્લ્ડની સાથે તમે કોન્ટેક્ટમાં રહી શકો છો। વ્યવસાયને નિરંતર એટલે કે 24/7 સમય ચલાવી શકો છો કોઈ સમયનું બંધન નહીં આની અંદર। રાત્રે 10 વાગે બી તમારે કોઈ પ્રક્રિયા કામ કરવું છે વ્યવસાય કરવો છે તમે કરી શકો છો ધંધા બિઝનેસને લગતી કોઈ બી પ્રવૃત્તિ કરવી હોય તો કરી શકો છો તમે આની અંદર। કોઈ પણ મોબાઈલ ઉપકરણ દ્વારા માહિતીનો ઉપયોગ કરી શકવાની લવચિકતા પૂરી પાડે છે એમ કોમર્સની અંદર। આ સૌથી મોટો ફાયદો છે કે તમારો મોબાઈલ જે છે એ સ્માર્ટફોન હોવો જોઈએ જેમાં ઇન્ટરનેટ કનેક્શન હોવું જોઈએ તમે ઇઝીલી એની અંદર કામ કરી શકો છો એની અંદર તમારી પાસે એપ્લિકેશન અવેલેબલ હોવી જોઈએ।
અંગત કોમ્પ્યુટરના ઉપયોગની જેમ જ મોબાઈલ સાધનના ઉપયોગ દ્વારા પણ ચૂકવણી કરી શકો છો. આપણે જે પેમેન્ટનું જે ભાગ જોયો તો પેમેન્ટ કરવાનું હોય છે તો તમે ઓનલાઈન પેમેન્ટ મોબાઈલ દ્વારા પણ કરી શકો છો. સમય આધારિત જટિલ એટલે કે ટાઈમ ક્રિટિકલ અને સંકટકાલીન માહિતી મોકલવા માટે ઉપયોગી એ ક્રિશિયલ ટાઈમ થઈ ગયો, ક્રિટિકલ ટાઈમ હોય, સંકટ હોય, ધારો કે કોઈ પ્રોબ્લેમ થઈ ગયો, તરત જ તમારે મેસેજ દ્વારા માહિતી મોકલાવીએ તો તમે તરત જ મેસેજ દ્વારા માહિતી મોકલાવો. આજે એકબીજા સાથે કનેક્ટેડ રહેવા માટે ઇન્ટરનેટ વિડીયો કોલિંગ સિસ્ટમ ફેસિલિટી આવી ગઈ છે સ્માર્ટફોનની અંદર. એવી જો ઘણી બધી સગવડતા છે કે તરત જ તમારે કોઈ બી સમયે કોન્ટેક્ટ કરીને કંઈ પણ માહિતી મોકલવી હોય, કંઈ પણ ઇન્ફોર્મેશન આપવો હોય તમે મોકલી શકો છો. હસ્તગત ઉપકરણનું ભૌતિક સ્થાન સરળતાથી શોધી શકાય છે. એલકોમાં આપણે લોકેશન શોધી શકીએ છીએ કોઈનું પણ. સ્થાન આધારિત વિનિયોગનો ઉદભવ જેમ કે ગૂગલ મેપ, તો આવા બધા એપ્લિકેશન આવા બધા વિનિયોગનો ઉદભવથી તમે ઉપયોગકર્તાની સુસંગત માહિતી મેળવી શકો છો. આ પ્રકરણમાં આપણે છે અને વિષયને સ્થાન આધારિત એટલે કે એલ કોમર્સ લોકેશન કોમર્સ છે ત્યારે એની બાબતની ચર્ચા કરીશું આપણે. એટલે એની અંદર તમે ગૂગલ મેપ દ્વારા માહિતી મેળવી શકો છો. મોબાઈલ ઉપકરણ પર વિવિધ ચેતવણીઓ કસ્ટમાઇઝ એલર્ટ સરળતાથી મેળવી શકાય છે. ઇઝીલી તમને કઈ બી થાય કે કઈ બી નોટિફિકેશન ચેતવણીઓને આપણે બીજી ભાષામાં કહીએ તો નોટિફિકેશન તરત જ તમને મળી જાય છે. કઈ પણ બાબત કઈ બી પ્રોબ્લેમ કે કઈ બી ઇસ્યુ થાય તરત જ તમને એના પર એલર્ટ મળી જશે. વર્તમાન યુગમાં તત્કાલ જોડાણ અને વધુ ઝડપી 3G સેવા આપણે અત્યારે 4G સેવા ચાલે છે ઉપલબ્ધિએ એમ કોમર્સને વધુ પ્રચલિત બનાવ્યો છે. આજે તમે જુઓ ને તો નાનામાં નાના સામાન્ય માણસ છે એની પાસે પણ સ્માર્ટફોન છે જેની અંદર એન્ડ્રોઇડ જેવી ઓપરેટિંગ સિસ્ટમ છે. એન્ડ્રોઇડની અંદર આવું બધું કોઈ પણ કોમર્સ પ્રવૃત્તિ કરી શકે એ માટેની એપ્લિકેશન એપ્સ અવેલેબલ છે, ઇન્ટરનેટ કનેક્શન છે 4G લેવલનું. આ બધી સેવાઓની ઉપલબ્ધિ આજે ખૂબ જ વધી ગઈ છે અને એના લીધે એમ કોમર્સ વધુ ને વધુ પ્રચલિત થઈ ગયું છે. એમ કોમર્સ મીન્સ શું ફરી તમને યાદ અપાવી દઉં કે જે કઈ બી વાણિજ્યિક પ્રવૃત્તિ આપણે જોઈ હતી, ખરીદ વેચાણ છે, બેન્કિંગ છે કે કઈ બી આપણે જે બધી સર્વિસીસ છે, સેવાઓ છે, બધું તમે આ જે ઇન્ટરનેટના માધ્યમથી કરો અને ઈ કોમર્સ અને આ જ વસ્તુ તમે મોબાઈલની મદદથી કરશો ને એમ કોમર્સ કહેવામાં આવે છે. આ બહુ પ્રચલિત થઈ રહ્યું છે. આના લીધે ઉપયોગકર્તા સુધી માહિતી સમયસર પહોંચાડી શકાય છે. જેમ કે હવાઈ કે ટ્રેનની અનુસૂચિ લિસ્ટ આવી જશે તમારે, પછી ક્યારે કઈ ટ્રેન છે તેની માહિતી મળી જાય, એરલાઇન વિમાન કયા ત્યાં છે, ધારો કે વિલંબ કે રદ કર્યાની માહિતી પણ ઉપયોગકર્તા તેના મોબાઈલ ઉપકરણ પર વાસ્તવિક સમય પૂરી હોય. ધારો કે એમાં સિસ્ટમ જ બનાવેલી હોય છે. ધારો કે ભાઈ તમે ટિકિટ રિઝર્વેશન કરાવો છો ટ્રેનની કે પછી એરપ્લેનની, ધારો કે એની અંદર એમાં શું તમારા બધાના મોબાઈલ નંબર મૂકી દેવામાં મોબાઈલ નંબર. ધારો કે વિલંબ થાય, ડિલે થવાની હોય, ટ્રેન કે વિમાન ડિલે થાય હોય, એમ છે મોડું થાય એમ હોય છે, તો તરત જ એનો એક મેસેજ તૈયાર કરીને જેટલા બી પેલા પેસેન્જર છે પેસેન્જરના મોબાઈલ નંબર લખેલા એના પર તરત જ મેસેજ પહોંચાડી દેવામાં આવે છે. તરત જ માહિતી તમને મળી જાય કે અરે આ તો લેટ થઈ રહ્યું છે, ડિલે થયું, કેન્સલ કરવા, તો એની પણ માહિતી તમને ત્યાં ત્યાં જ મળી જાય. એટલે કે ઉપકરણ પર વાસ્તવિક સમય આ માહિતી પૂરી પાડી શકાય છે. આ બધા ફાયદા છે એમ કોમર્સની અંદર. હવે સિક્કાની બે બાજુ, જો એક બાજુ ફાયદા હોય તો બીજી બાજુ જો ગેરફાયદા શબ્દ એવો નથી ઉપયોગ થઈ રહ્યો, ધ્યાનથી સમજો તમે, મર્યાદા એવો શબ્દ સાંભળી રહ્યો છે. પણ મેં તમને ગયા વખતે ઈ કોમર્સના ચેપ્ટરમાં પણ કહ્યું હતું કે જે મર્યાદાઓ છે ને એ મર્યાદાઓ ધીરે ધીરે હવે દૂર થઈ રહી છે. જુઓ કઈ રીતે, થોડું મર્યાદાઓ શું છે તે જોઈએ, પછી એના વિશે બી ચર્ચા કરીશું. કે એમ કોમર્સમાં લાભની યાદી લાંબી હોય છતાં તેની કેટલીક મર્યાદાઓ પણ છે જે નીચે દર્શાવેલી છે. જેમાં પહેલું છે, હાલમાં ઉપલબ્ધ હસ્તગત હેન્ડલ સાધનનું સ્ક્રીન મર્યાદિત કદ ધરાવે છે, વળી તે ફાઇલના પ્રકાર અને ડેટાના સ્થાનાંતરણમાં પણ મર્યાદિત છે, ઘણીવાર વિડીયો દર્શાવવા પણ મુશ્કેલ બને છે. આ બુક જ્યારે પ્રિન્ટ થઈ હતી 4-5 વર્ષ પહેલા, ત્યારે જે સ્માર્ટફોનની જે ફેસિલિટીઝ હતી અને અત્યારે છે એમાં બહુ ફરક છે. ત્યારે આ બધી પ્રોબ્લેમ થતા હતા કે હવે સ્ક્રીન મર્યાદિત કદ, આજે 10-10 ઇંચના ટેબ્લેટ આવે છે જેના પર તમને વ્યવસ્થિત સ્ક્રીન મળી જશે. ઉપરાંત તમારી પાસે મોબાઈલ છે, મોબાઈલને ધારો પર તમારી પાસે સ્ક્રીનિંગ પોસિબલ છે ટીવી સ્ક્રીનિંગ પર, તો સેમ ટીવી સ્ક્રીનિંગ પર તમે યુઝ કરી શકો છો. ફાઇલના પ્રકાર અને ડેટાનું સ્થાનાંતર પણ મર્યાદિત હતા પણ હવે મર્યાદિત નથી. આજે તમારી પાસે એને ઘણા બધા ઉપાયો અવેલેબલ છે. વિડીયો પણ દર્શાવવા મુશ્કેલ હતા, હવે તો એવું નથી, આજે તો વિડીયો બી બધા પાવરફુલ જોઈ શકો છો. તમને એ કહી રહ્યો છું કે મર્યાદા છે ખરી, પણ ધીરે ધીરે એનું સોલ્યુશન આવી રહ્યું છે, એનો ઉપાય આવી રહ્યો છે. અંગત કમ્પ્યુટરની સરખામણીમાં ઉપયોગકર્તા માટેનો ઇન્ટરફેસ ઓછો અનુકૂળ હોય છે. હા, એ છે, ઘણા લોકોને પેલું કોમ્પ્યુટર ઉપર કામ કરતા હોય, માઉસની ક્લિકિંગ દ્વારા કામ કરવું છે એ ઇઝી લાગશે, ત્યારે એ વસ્તુ અહીંયા મોબાઈલમાં પોસિબલ નથી. ઘણી વખત નાનું નાનું હોય તમારે ક્લિક કરવા જાઓ તો તમે ક્લિક કઈ વસ્તુ ઉપર કરવા માંગતા હો અને તમારી આંગળીનો ટચ ક્લિક બીજી કોઈ જગ્યાએ થઈ જાય, તો આવા બધા ઇન્ટરફેસ જે છે તે અનુકૂળ નથી આવતા ઘણી વખત.
मोबाइल उपकरणों पासे कॉम्प्यूटिंग क्षमता मेमरी और संग्रह क्षमता मर्यादित हो तमने कहूं तेम पहला अगाउ जेटलू आमा प्रॉब्लम है अगाउ बुक छपाई ली थी एटले आमा बड़ी प्रॉब्लम जो कि अत्यारे ए पण नथी आजे कॉम्प्यूटिंग क्षमता एनी बहु पॉवरफुल थी गई है आज तू अमे जो नव प्रोसेसिंग स्पीड वाला मोबाइल फोन्स आवी रहा है जेनू रेम रेन्डम एक्सेस मेमरी रेमनी कैपेसिटी पण बहु हाई लेवल है पहला एवं थू कि 512 MB नी रेम ज फक्त मळती हती मोबाइल नी अंदर एने मेक्सिमम कहेवातो हतो आज 4 GB 8 GB 6 GB 8 GB सुधी नी रेम मळती थी गई है जो घनी वक्त कॉम्प्यूटर में पण नथी होती एटली हाई लेवल नी रेम नी फेसिलिटी में संग्रह क्षमता एनो जे स्टोरेज स्पेस छे एनी पण घनी बड़ी 128 के हाई लेवल 64 GB 100 GB सुधी संग्रह क्षमता तमे एक्सटर्नल पेन ड्राइव यूज कर सको एक्सटर्नल मेमरी एटले के आ बधी हाँ पहला हती आ मर्यादा तमने हजू पण ए मर्यादा थोड़ी लागशे जे नीचा लेवल पर तमे मोबाइल यूज करशो तो कदाच आ मर्यादा तमने लागशे पर तमे जेम जेम हाई लेवल पर जाओ तेम तेम आ मर्यादा धीरे धीरे दूर थई रही छे पण मर्यादा छे एम कॉमर्स वायरलेस नेटवर्क पर चाले छे जे वायरलेस नेटवर्क नी तुलना में ओछू सुरक्षित छे तमे ब्रॉडबैंड कनेक्शन इंटरनेट कनेक्शन जे यूज करता हो ए अने तमे वायरलेस यूज करता हो अने ए नेटवर्क थोड़ू ओछू सुरक्षित रहे छे पर जो कि आज सीएफपी सिक्योरिटी पण बहु हाई लेवल पहुंची गई छे थोड़ू आमा छता पण आ एक मर्यादा छे खरी एनी તે મર્યાદિત બેન્ડવિડ્થ ગતિ ધરાવે છે હા અહીંયા ઇન્ટરનેટની સ્પીડ તમને થોડી હોય જેટલી સ્પીડ તમે કોમ્પ્યુટર લેપટોપ પર મેળવી શકો ને એટલી સ્પીડ અહીંયા કદાચ નથી મળી શકતી મળે છે ઘણા હાઈ લેવલના તમે મોબાઈલ યુઝ કરશો તેમાં મળશે તો બધા મોબાઈલ પર એ પોસિબલ નથી એટલે એના મર્યાદિત સ્વરૂપમાં આવી જશે મોબાઈલ અને વાયરલેસ બ્રોડબેન્ડ માળખાને સ્થાપિત કરવાનો ખર્ચ વધુ હોય છે આજે તમે મોબાઈલના અંદર ઇન્ટરનેટ કનેક્શન જો હાઈ લેવલનું ઇચ્છતા હો તમે તો વાઈફાઈ કનેક્શનનો ખર્ચો કરવો પડે હવે ઘણા બધા ખર્ચા કરવા પડે એ જો કે થોડું ખર્ચા રહેશે એટલે આ રીતે થોડી મર્યાદા છે તો આજના દિવસ પૂરતું આપણે ફક્ત આટલું જ જોઈશું બાકીના વિનિયોગને બધું નેક્સ્ટ ટાઈમ જોઈશું તો આજે આપણે જોઈ લઈએ કે ફરી એક વાર તમને પુનરાવર્તન કરાવી દઉં એમ કોમર્સનો પરિચય જોયો એમ કોમર્સ એટલે મોબાઈલ કોમર્સ જેની અંદર આપણે જોયું કે જે કે બી પ્રત્યક્ષ હાજર રહ્યા વગર તમે એ કામ વખત મોબાઈલ તમારી પાસે મોબાઈલ અવેલેબલ છે મોબાઈલ દ્વારા કરી શકો છો ખરીદ વેચાણ છે કે કઈ બે છે જે બીજા ઉપયોગ હવાઈ ટિકિટની ખરીદી કરી શકો છો ચલચિત્ર ખરીદી શકો રેસ્ટોરન્ટ બુકિંગ કરી શકો હોટલ બુકિંગ કરી શકો છો શેર એનાલિસિસ પછી મોબાઈલ બેન્કિંગની ફેસિલિટી મળશે તમને ઇન્ટરનેટ નંબરથી મોબાઈલનું બેન્કિંગ કરી બેન્કિંગનું જે કંઈ બી કાર્ય છે મોબાઈલ દ્વારા કરી શકશો શેરમાં જે બ્રોકરેજ હોય છે મોબાઈલ બ્રોકરેજ દ્વારા કરી શકો છો પછી આપણે લાભની વાત કરી કે ઘણા બધા લાભ છે જેમાં કે ભાઈ ફક્ત એક ક્લિક દ્વારા તમારા નોન પ્રોડક્ટિવ ટાઈપ છે એમાં તમે યુઝ કરી શકો છો કોઈ પણ સમયે સંપર્ક કરી શકાય વ્યવહાર ખર્ચ ઘટાડી શકાય સામેવાળા પાસે ધારો કે કોમ્પ્યુટર નથી તો પણ તમે એની સાથે ઓર્ડર આપી શકો અને વ્યવહારિક કામ કરી શકો છો સુવ્યવસ્થિત બને આખા વિશ્વ સાથે સંપર્ક છે 24/7 પોસિબલ છે ઉપકરણ એકદમ ફ્લેક્સિબલ છે તમે ઇઝીલી યુઝ કરી શકો છો અંગત કોમ્પ્યુટરની જેમ જ તમે યુઝ કરી શકો ફટાફટ જે સમયે જે માહિતી મોકલે તરત જ માહિતગાર સામેવાળા વ્યક્તિને કરી શકો છો લોકેશન જેવા એપ્લિકેશન છે ગૂગલ મેપ એનાથી તમે ભૌતિક સ્થાન પણ શોધી શકો છો વિવિધ ચેતવણી નોટિફિકેશન મળી જશે હાલની જે સેવાઓ છે 4G સેવાની એમ કોમર્સ બહુ પ્રચલિત થઈ રહ્યું છે અને એમાં તરત જ જે કે બી જેમ કે ટ્રેન કે પ્લેન છે ડિલે થયો વિલંબ પડ્યો કે રદ થયો એ બધાની માહિતી તરત જ તમે પૂરી પાડી શકો છો પછી મર્યાદા પણ જોઈએ કે ભાઈ એનું સ્ક્રીનિંગ મર્યાદિત હોય છે એનું ડેટા સ્થળાંતર વિડીયો જોવા ઘણી વખત મર્યાદિત થઈ જાય છે જેટલું સરળતાથી તમે કોમ્પ્યુટરમાં કામ કરી શકો એટલું સરળતાથી ઘણી વખત મોબાઈલમાં કામ કરે કારણ કે એનો ઇન્ટરફેસ સ્ક્રીનિંગ નાની હોવાના લીધે એની મેમરી ક્ષમતા થોડી ઓછી હોય છે વાયરલેસ નેટવર્ક હોવાના લીધે થોડું સુરક્ષિત સુરક્ષા પેલા કરતાં થોડું ઓછું છે લિમિટેડ સ્પીડ મળશે બેનિફિટ મળશે અને મોબાઈલ વાયરલેસ બ્રોડબેન્ડનો ખર્ચો થોડો વધી જાય એટલે આ બધી મર્યાદાઓ પણ હવે ધીરે ધીરે દૂર થઈ રહી છે એટલે આ વસ્તુ આપણે આજે જોઈ આજના દિવસ પૂરતું આપણે આટલું જ જોઈશું હું હિમાંશુ ચૌહાણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ ફોર વોચિંગ મી હેવ અ નાઇસ ડે ઓલવેઝ બી સેફ એન્ડ હેપી હરિઓમ આપણું ચેપ્ટર 5 આગળનું જે છે એ કન્ટિન્યુ કરીશું નેક્સ્ટ ટાઈમ જો એના જે વિનિયોગો છે તો આમ તો નોર્મલી આપણે બધા વિનિયોગો જોઈ જ ગયા છે એપ્લિકેશન તો ફરી એને ટૂંકમાં આપણે સમજી લઈશું બધા કે મોબાઈલની અંદર કઈ રીતે એનો ઉપયોગ થઈ રહ્યો છે તો થેન્ક યુ ફોર વોચિંગ મી અગેન હેવ અ નાઇસ ડે હરિઓમ